જેમની પાસે અબજો કરોડો રૂપિયા હોય એવા પરિવારોના જીવને શાંતિ નથી. સાત પેઢી ખાય એટલું ધન હોવા છતાં માલ મિલકત અને પૈસા માટે ભાઈ ભાઈ સામે અને દીકરો બાપ સામે કોટે ચડે છે. માહે માહે કૂતરા બિલાડાની જેમ લડે છે. પેઢીઓથી ચાલી આવતા ધંધાની વાટ લાગી જાય છે. ભરી બજારે ઇજ્જતના ધજાગરા થાય છે ને લોકોને મફતનું મનોરંજન મળી જાય છે. કેટલાક કિસ્સામાં કંપનીને ફટકો પડે છે તો કેટલાક કિસ્સામાં મને કમને ભાગલા પડે છે. લોભિયાનું ધન ધૂતારા ખાય. આવા કેસોમાં વકીલો કમાય છે અને ફેમિલી બિઝનેસ લોકો માટે ટીવી સિરિયલ જેવો તમાશો બની જાય છે. તો બીજી બાજુ જતું કરવાની ભાવનાવાળા ઘણા પરિવારો પેઢીઓની પેઢીઓ સુધી સંપીને કામ કરતા જોવા મળે છે. સાબુદ્દીન રાઠોડ સાચું જ કહે છે, જ્યાં મારું મારું થતું હોય ત્યાં મહાભારત થાય છે અને તારું તારું થતું હોય ત્યાં રામાયણ રચાય છે. હિન્દુજા બંધુઓ, મુકેશ અનિલ અંબાણી અને રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયાના ડખા દુનિયાએ જોયા છે. એક વખત વિવાદનો વાયરસ ઘૂસી ગયા પછી લોકો આવા ઉદ્યોગપતિઓને બાજકણા પરિવાર તરીકે ઓળખવા લાગે છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના ગજગ્રહોને કારણે રિલાયન્સના બે ફાડિયા થઈ ગયા એ તો તમે જાણો જ છો. રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીનું જુલાઈ 2002માં નિધન થયું ત્યારે તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા, જ્યારે બીજા પુત્ર અનિલ વાઇસ ચેરમેન બન્યા હતા. આ બંને ભાઈઓએ બાપનું નામ બોળ્યું અને બોર્ડરૂમનો કજિયો બજાર સુધી પહોંચી ગયો. કાચા કાનના અનિલ અંબાણી કોઈના બહેકાવામાં આવી ગયા. બંને ભાઈઓએ છાપામાં એકબીજાને ઉતારી પાડતી જાહેરાતો છપાવી. પાડા પાડા બાજિયા એમાં જાળનો ખો નીકળી ગયો. રિલાયન્સના શેરના ભાવ ગગડી ગયા અને શેર હોલ્ડરોની મૂડીનું ધોવાણ થઈ ગયું. વિધવા માતા કોકિલાબેન માટે બહુ મોટું ધર્મ સંકટ ઊભું થયું. એમના માટે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય એવી હાલત થઈ. બંને ભાઈઓની સુલે કરાવવા માટે મોરારી બાપુ વચમાં પડ્યા, પણ પૈસા કરતા અહમની લડાઈ બની ચૂકેલું મલયુદ્ધ વિરામ પામવાનું નામ લેતું ન હતું. અંતે માતા કોકિલાબેને 2006માં બંનેને સંપત્તિના ભાગ પાડી આપ્યા. ઠરેલ બુદ્ધિના મુકેશ અંબાણીએ એના ભાગમાં જે આવ્યું હતું એમાંથી ખૂબ પ્રગતિ કરી. જ્યારે રાજકીય વગ ધરાવતા હોવા છતાં અનિલ અંબાણી ઊંધે કાન પટકાણા. પટકાણા તો પટકાણા, એના ઉપર દેણાના ડુંગર ખડકાઈ ગયા. અનિલભાઈ દેવાળું ફૂંકવાની કગાર પર હતા, પણ કહેવતમાં કીધું છે ને કે ડાંગે માર્યા નીર કદી છૂટા ન પડે. કોકિલાબેનના કહેવાથી અનિલે કરેલું કરજ મુકેશે ભરપાઈ કરી દીધું. અનિલે કહ્યું, થેન્ક યુ બિગ બ્રધર. જ્યારે મુકેશે કહ્યું, લીએ લાલો ને ભરે હરદાસ. યાદ રાખો, ખમી ખાવામાં મજા છે, સામસામી તલવારો ખેંચવામાં નહીં. બ્રિટનનું સૌથી પૈસાદાર ફેમિલી અને એંગ્લો ઇન્ડિયન બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા હિન્દુજા બંધુઓ 14 અબજ ડોલરની સંપત્તિ માટે કોર્ટે ચડ્યા હતા. વિચાર તો કરો, હિન્દુજા ભાઈઓ પાસે શું નથી. હિન્દુજા બંધુઓની 40 દેશોમાં બ્રાન્ચો છે અને તેમાં 1.5 લાખ કર્મચારીઓ કામ કરે છે. ભારતમાં સૌથી મોટી પ્રાઇવેટ બેંકથી માંડીને અશોક લેલેન્ડ સુધીના તેમના બિઝનેસ છે. લંડન, જિનેવા અને મુંબઈ ખાતે પોતાના સંયુક્ત કુટુંબના રેસિડેન્સ ધરાવનાર અને ભાણા ભત્રીજાઓથી કિલોલ કરતું કુટુંબ કોર્ટ કચેરીના ચક્કરમાં રફે દફે થઈ ગયું. મારું મારું કરીને અબજો રૂપિયા વકીલોને વેરી નાખ્યા. વર્ષો પછી તેમને સમજાયું કે મારું બેટું આ તો બેની વચ્ચે ત્રીજો ફાવતો જાય છે. હવે સાન ઠેકાણે આવતા તેમણે સમાધાન કરી લીધું છે. ક્યારેક દેશના ધનવાનોમાં જેમનું નામ ટોપ 100માં આવતું હતું એ ફોર્ટિસ કંપનીના બે ભાઈઓ મલવિંદરસિંહ અને શિવિંદરસિંહ એકબીજા સામે કોર્ટે ચડ્યા અને ફોર્ટિસ કંપની ફનાના ફાતિયા થઈ ગઈ. એક સમયે રામ લક્ષ્મણની જોડી તરીકે ઓળખાતા ભાઈઓ બથોબથ આવ્યા, એકબીજાના કપડાં ફાડી નાખ્યા, એકબીજાએ એકબીજા ઉપર કોર્ટમાં કેસ કર્યા. આ કેસનો નિપટારો હજી નથી આવ્યો. ફોર્ટિસ કંપનીએ ભારતની જબરજસ્ત હોસ્પિટલ ચેન નેટવર્ક ધરાવે છે અને દેશના મોટાભાગના શહેરોમાં હાઈફાઈ હોસ્પિટલો ધરાવે છે. ફોર્ટિસ કંપની સાથે બીજી અનેક કંપનીઓ જોડાયેલી છે, પણ તેના માલિક આ બે ભાઈઓ અત્યારે ધરાઈને ધાન નથી ખાઈ શકતા. નથી કહેતા કે જર જમીનને જોરું એ ત્રણ કજિયાના છોરું. દુનિયાને કાયદાના પાઠ ભણાવતી ભારતની સૌથી મોટી લો ફર્મ અમરચંદ મંગલદાસ એન્ડ સુરેશ શ્રોફ એન્ડ કંપનીના બે ભાઈઓએ પણ એકબીજા સામે બાંયો ચડાવી હતી. સાંભળજો હો, 105 વર્ષથી ચાલતી આ કંપનીનું સામ્રાજ્ય કેટલું મોટું હતું. 2015 સુધી દિલ્હી અને મુંબઈ સહિત કુલ 8 શહેરોમાં તેમની ઓફિસો હતી
અને 600 થી વધારે વકીલો તેમાં કામ કરતા હતા. કંપનીના મુખ્ય માલિકો સાયરલ અને શાર્દુલ નામના બે ભાઈઓને વાંધો પડ્યો. મતભેદો સપાટી ઉપર આવ્યા અને 2015માં કંપની બે ભાગોમાં વેચાઈ ગઈ. ભલભલાના કેસો લડતી આ કંપનીમાં ઊભી તિરાડ પડી એ પહેલા સાયરલ અને શાર્દુલને તેમની માતાએ વહીવટનો એક સરખો અધિકાર આપ્યો હતો, છતાં બંને ભાઈઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને બંને ભાઈઓ નોખા નોખા નામે નોખી નોખી કંપનીઓ ચલાવે છે. દીકરાને સોનાનો કોળિયો ખવડાવજો, પણ ધંધાનો સંપૂર્ણ કારભાર લખી આપવાની ભૂલ ક્યારેય ન કરતા. આવી ભૂલ રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયાએ કરી હતી. પરસેવો પાડીને ઊભી કરેલી કંપની તેમણે તેમના નાના દીકરા ગૌતમ સિંઘાનિયાને તાંબાના પતરા ઉપર લખી આપી હતી. દીકરાએ બાપાને નવરા કરી દીધા. અત્યારે વિજયપત સિંઘાનિયા ભાડાના મકાનમાં રહે છે અને પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. એક જમાનાના ધ કમ્પ્લીટ મેન વિજયપત સિંઘાનિયા અત્યારે લગભગ લાચાર અવસ્થામાં લુંગી પહેરીને પોતાના દુખડા ગાઈ રહ્યા છે. નેક્સ્ટ જનરેશનને કમાન સોંપતા પહેલા હુકમનું પાનું હંમેશા હાથમાં રાખવું જોઈએ, એ આ બાપ દીકરાના કિસ્સાનો બોધપાઠ છે. આ તો થઈ મોટા ઉદ્યોગપતિઓના હાઈ વોલ્ટેજ ફેમિલી ડ્રામાની વાત, પણ ગુજરાતમાં એવા ઉદ્યોગપતિ ભાઈઓ છે જે વર્ષોથી સાથે મળીને કામ કરે છે અને ખૂબ પૈસા કમાય છે. બાલાજી વેફર્સ વાળા વિરાણી બંધુએ એકતાની મિસાલ કાયમ કરી છે. શીતલ આઈસ્ક્રીમ વાળા ભુવા બ્રધર્સે ખભેથી ખભો મિલાવીને આઈસ્ક્રીમની દુનિયામાં એક મુકામ હાંસલ કર્યો છે. રાજાણી ચા વાળા રાજાણી ભાઈઓની ત્રીજી પેઢી સંયુક્ત કુટુંબમાં રહે છે અને સહિયારા ધંધાને વર્ષોથી સંપીને ચલાવે છે. આમાંથી અમુકના વિડીયો અમે બનાવ્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. જતું કરવાની ભાવના હોય ત્યાં રીધી સીધી ટકી રહે છે, અને છેતરવા કોતરવા કાતરવા અને વેતરવાની વૃત્તિ હોય ત્યાં ઘર ફૂટે ઘર જાય છે. અમે બાપ દીકરો 4-5 વર્ષથી સાથે મળીને ચેનલ ચલાવીએ છીએ, પણ ચેનલના બધા પાસવર્ડ મારી પાસે જ રાખ્યા છે. હિમાળે હાડ ગાળવા જઈશ ત્યારે એને આપીશ, પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.